સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન દ્વારા ક્ષેત્રપાળ અર્બન હેલ્થ સેન્ટર ખાતે બાળકોને થતી વિવિધ બીમારીઓથી બચાવવા અંગે જનજાગૃતિ અભિયાન હેઠળ કેમ્પનું આયોજન કરાયું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા જ આરોગ્ય કેમ્પની શરૂઆત કરી દેવામાં આવી છે. તેના અનુસંધાને સુરત મનપાની સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા બુધવારના રોજ ક્ષેત્રપાળ અર્બન હેલ્થ સેન્ટર ખાતે બાળકોનો મેડિકલ કેમ્પ સાથે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. સુરત મનપા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં કરેલ આરોગ્ય કેમ્પના આયોજન બાદ હવે અન્ય ઝોનમાં પણ જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે. ક્ષેત્રપાલ અર્બન હેલ્થ સેન્ટરના વિસ્તારની આંગણવાડીના બાળકોમાં કુપોષણ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં ઇન્ડિયન પીડિયાટ્રિક એસોસિએશન અને સુરત પીડિયાટ્રિક એસોસિએશનનો આપણને સહકાર પ્રાપ્ત થયો. તેમજ ક્ષેત્રપાલ અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ તેમજ આંગણવાડી બહેનોનો સહકારથી આ કેમ્પનું આયોજન થયું. કેમ્પનું આયોજન ક્ષેત્રપાલ અર્બન હેલ્થ સેન્ટરના વિસ્તારમાં આંગણવાડીના વિસ્તારમાં રહેતા બાળકોમાં કુપોષણનો નિદાન ફોલોઅપ થાય અને એ બાળકો કુપોષણમાંથી બહાર આવે એવું આ હેતુ રહે છે. આ કેમ્પનું આયોજન કોના કોની ટીમ દ્વારા કરવામાં આવ્યું? સ્પેશિયાલિસ્ટ ખરી? આ કેમ્પનું આયોજન ઇન્ડિયન પીડિયાટ્રિક એસોસિએશન તેમજ સુરત પીડિયાટ્રિક એસોસિએશનના સુરતના લીડિંગ ડૉક્ટર્સ ડૉક્ટર ટેકમ સર, ડૉક્ટર હિતેશભાઈ જરીવાલા, ડૉક્ટર હિતેશ સિંહે, ડૉક્ટર લિંગર સર તેમજ ડૉક્ટર વિમલ જરીવાલા એમના અમે અહીંયા સેવા આપી હતી. અંદાજિત 120 ઉપર બાળકોએ આ કેમ્પનો લાભ લીધો છે. હાલ પણ બાળકોનું તપાસણી અને બાળકોને અહીંથી વિનામૂલ્ય વિતરણ તેમજ અહીંથી જરૂર પ્રમાણેની દવાઓ પૂરી પાડવામાં આવી. તેમજ ઇન્ડિયન પીડિયાટ્રિક એસોસિએશન અને સુરત પીડિયાટ્રિક એસોસિએશન તરફથી એમને જે બાળકોને સહલોપની જરૂર જણાય એ બાળકોને એમના પીડિયાટ્રિક કન્સલ્ટેશન પર 24 કન્સલ્ટેશન સુધીની વિનામૂલ્યે ફ્રી કન્સલ્ટેશન સર્વિસ આપવામાં આવશે, જેથી બાળકોને સારી સારવાર વિનામૂલ્યે મળી રહેશે. સંદેશો એ કે સુરત મહાનગરપાલિકા દ્વારા આવી જ રીતે ઘણા પ્રોગ્રામ લોકજાગૃતિ હેઠળ તેમજ જનજાગૃતિ કાર્યક્રમ સગર્ભા માતાઓને પોષણ માટેના એમની નોંધણી તેમજ બાળકોને કુપોષણ માટેના કાર્યક્રમો અવારનવાર કરવામાં આવે છે. તેમાં દરેક લોકોએ પૂરો સહકાર આપવો જોઈએ અને તેમાં પૂરે ઉત્સાહથી ભાગ લેવો જોઈએ, જેથી કોર્પોરેશનના ઓફિસર આંગણવાડી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધતો રહે.